નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં હશો. દ્વિતીય સત્રની અંદર આજે ગુજરાતીની અંદર આપણે દસમો પાઠ સોરી દસમું કાવ્ય આલા લીલા વાસળિયા વિશે થોડી માહિતી મેળવશું. આજે આપણે કયું કાવ્ય ભણવાનું છે? આલા લીલા વાસળિયા. કવિતાનો પ્રકાર કયો છે? લોકગીત. આ શું છે? લોકગીત છે. લોકગીતનો પ્રકાર, લોકગીત કોને કહેવાય? લોકગીત એ લોક સાહિત્યનો એક પ્રકાર છે. લોક સાહિત્યની જેમ લોકગીત લોકોનું લોકો માટે અને લોકો દ્વારા રચાયેલું ગીત. શું કહે છે? કે લોકોનું લોકો માટે લોકો દ્વારા રચાયેલું ગીત. એમાં શું થાય, કેવી રીતના તમને ખબર છે? તો તમે લગ્નમાં જાઓ છો ત્યારે જે ગીતો બધા ગાવામાં આવે છે, લગ્ન ગીતો, એ એક લોકગીતનો પ્રકાર છે. આની અંદર, આ કાવ્યની અંદર કૃષ્ણ ભક્તિનું એક કાવ્ય છે, તે પણ લોકો દ્વારા રચના કરવામાં આવી છે. જો આપણે આગળ માહિતી મેળવીએ, લોકગીત લોક સમૂહ દ્વારા રચાય છે. લોકગીત લોક સમૂહ દ્વારા રચાય છે. સમૂહ એટલે ટોળું, બધા લોકો ભેગા થઈને તેની રચના કરે છે. પરંપરાથી લોકગીત લોકોમાં ગવાતું ચાલ્યું આવે છે. પરંપરાથી એટલે કે ઘણા સમયથી, જૂના સમયથી, પુરાના સમયથી આ લોકગીત લોકોમાં ગવાતું ચાલ્યું આવે છે. લોકગીત સહેલાઈથી ગાઈ શકાય એવા હોય છે. એના શબ્દ, એની લઢણ કેવી હોય છે? સરળ હોય છે. તેથી તે નાના મોટા સૌને આનંદ આપે છે. જેમ કે ફટાણા. આ લોકગીતમાં પ્રકૃતિ દ્વારા ભાવસભર વાણીમાં કૃષ્ણ ભક્તિ રજૂ થઈ છે. આ લોકગીતમાં પ્રકૃતિ એટલે કઈ પ્રકૃતિ? પ્રકૃતિ કોને કહેવાય? હવા, પાણી, વૃક્ષો, આ બધી પ્રકૃતિના તત્વો છે. તે વાણીમાં એટલે કે શબ્દોમાં કૃષ્ણ ભક્તિ રજૂ થઈ છે. આલા લીલા વાસળિયા એક લોકગીત છે. લોકગીત એ એક લોક સાહિત્યનો પ્રકાર છે. લોક સાહિત્યની જેમ લોકગીત લોકોનું લોકો માટે લોકો વડે રચાયેલું ગીત. તે પરંપરાથી, જૂના સમયથી લોકોના કંઠે ગવાતું ચાલ્યું આવે છે. લોકોમાં વંશ પરંપરાગત એટલે કે શું કહે છે? વંશ પરંપરાગત દાદા દાદી વખતના સમયથી ગવાતું હોવાથી લોકગીતમાં લોકબોલીની છાંટ હોય છે. એની અંદર પ્રાદેશિક શબ્દ, જે પ્રદેશમાં તમે રહેતા હોય, બાર ગાવે બોલી બદલાય, તમને ખબર હોય તે પ્રમાણે, મહેસાણી હોય તો અલગ બોલે, દેસાઈ હોય તો અલગ બોલે, રબારી હોય તો અલગ બોલે, સુરતી હોય તો, એવી રીતના શું કહે છે કે લોકબોલીની છાંટ અલગ અલગ હોય છે. એમાં તમારા શબ્દો, પ્રાકૃત પોતાની ભાષાના શબ્દો ઉમેરાયેલા હોય છે. મધુર ભાવ હોય છે, એનો ભાવ કેવો? મીઠો હોય છે, આનંદ આપનારો હોય છે. તળપદી બોલી અને મીઠી હલક એ લોકગીતનું એક અલગ લક્ષણ છે. તળપદી તમે જોયું હોય તો ચૌધરી હોય, ગામિત હોય, આવી અલગ અલગ જાતિના લોકો પોતાના પ્રાદેશિક શબ્દ ઉમેરે. જે પ્રાદેશિક શબ્દનો ઉમેરો થાય એ તળપદી કહેવાય. જોવું તમારે પાણી શબ્દ, પાણી પણ ઘણા શું કે પોણી લાવો, પોણી બરાબર છે, એટલે પ્રાદેશિક તળપદો શબ્દ થઈ ગયો. પોણીનો તળપદો શું થાય? પાણી. સ્પષ્ટ ભાષામાં તમારે કહેવું હોય તો શું કે આપણે શું કહીએ? પાણી આપો. પણ ઘણા ઘરોની અંદર તમે જો દેસાઈ હોય કે મહેસાણી હોય, એ લોકોના ઘરમાં શું કે પોણી લાવું, એટલે શું કહે છે કે હું તમારા માટે પાણી લાવું. આ શું કહેવાય? તળપદા શબ્દ કહેવાય. તો આજે આપણે આ કાવ્યની અંદર આલા લીલા વાસળિયામાં કૃષ્ણ ભક્તિ વિશે થોડી માહિતી મેળવીએ. ચાલો જુઓ. આલા લીલા વાસળિયા રે વઢાવું, એની રે ઉતરાવું રે પ્રભુજીની વાંસળી રે લોલ. કૃષ્ણનો ભક્ત કહે છે કૃષ્ણને બોલાવવા માટે કે હું લીલા વાસથી આલા લીલા
વાસળિયા રે વધાવો, લીલા વાસ હું વઢાવું એટલે કે કપાવું, એની રે ઉતરાવું, ઉતરાવું એટલે કે બનાવવી, એની શું બનાવવાની છે? વાસળી કોના માટે? શ્રી કૃષ્ણ માટે. વાસળીએ કાંઈ હંસ પોપટને મોર, વાસળી ઉપર શું કરવાનું છે? થોડા કાંઈક એટલે કે વાસળી ઉપર હંસ અને પોપટ મુકાવા છે. વાસળડી વગાડે રે નંદજીનો લાડકો રે લોલ. નંદજીનો લાડકો કોણ હોય? શ્રી કૃષ્ણ. આ વાસળડી કોણ વગાડશે? વાસળડી વગાડે નંદજીનો લાડકો કોણ? આપણા શ્રી કૃષ્ણ ભગવાન. વાસળીએ કઈ ફૂમતા લટકે ચાર, શું કે છે? વાસળી ઉપર નાના નાના ફૂમતા ચાર લટકે છે. ફૂમતા કોને કહેવાય? તમે જોયું હોય નવરાત્રિમાં ભાઈઓ બહેનો છોકરા નાના છોકરા છોકરીઓ જે કપડાં પહેરે એમાં જે લટકણ લટકાવવામાં આવ્યા હોય એને ફૂમતા કહેવાય. શું કહે છે? વાસળીએ ચાર જુદા જુદા ફૂમતા લટકી રહ્યા છે. આંગળીએ અંગૂઠીને અંગૂઠીમાં હીરલા રે લોલ. આંગળીએ અંગૂઠી, અંગૂઠી એટલે શું? અંગૂઠી એટલે શું? વીંટી. એટલે શું કહે છે કે આંગળીએ વીંટી પહેરી છે અને અંગૂઠીમાં હીરલા રે લોલ, અને એ વીંટીમાં પાછા હીરા મોતી હીરા જડેલા છે. આવ્યા આવ્યા ઉત્તરાદશના મેઘ, શું કહે છે? આવ્યા આવ્યા ઉત્તર દિશામાંથી વરસાદ વાદળીઓ વરસી રહી છે. દશ એટલે દિશા, ઓત્રા એટલે ઉત્તર અને મેહ એટલે વરસાદ. પાંદરડા ખેતરડા હરી કેરા છલી વળિયા રે લોલ. શું કે છે? ખેતરમાં કઈ ઝૂલી રહ્યા છે મોલ. મોલ એટલે શું? સોરી, પાંદડા ખેતરડા હરી કેરા છલી વળિયા રે લોલ. હરીના પાદર અને ખેતર છલકાઈ જાય છે. તેનાથી વરસાદના આગમનથી વરસાદ વરસી રહ્યો છે તેના કારણે હરીના ખેતર અને પાદરો શું થયું છે? છલકાઈ ગયા છે. ખેતરીએ કાંઈ ઝૂલી રહ્યા છે મોલ. ખેતરમાં પાક, મોલ એટલે શું? પાક. ખેતરમાં પાક ઝૂલી રહ્યો છે તેનાથી પવન અને વરસાદના હિલોડાથી. મોલે મોલે ગૂંથી દીધા પ્રભુજીએ મોતીડા રે લોલ. મોલે એટલે પાકે. હવે પાક ઉપર મોતીડા ગૂંથાય નહીં, પણ આની અંદર શું કહેવાનું છે? મોતીડા એટલે અનાજ રૂપી અહીં દાણા. પાકે પાકે ડુંડા ઉપર પ્રભુજીએ મોતીડા અનાજ રૂપી મોતીડા ગૂંથી દીધા છે. શું કહે છે કે ખેતરમાં પાક ઝૂલી રહ્યો છે. ઝૂલી રહેલા પાકના ડૂંડા દાણાથી શું છે? ભરેલા છે. તે જાણે પ્રભુએ તેની ઉપર શું કર્યું છે? મોતી ગૂંથી દીધા છે. ચાલો હવે આપણે અહીંયા જોઈએ ટીપણ. આલુ એટલે આછી ભીનાશ ધરાવતું એક વાસ. વાસ તમે જોયા છે? જો આ વાસ છે, આ બધા વાસના બાંબુ છે. સોરી, આ વાસ છે, આ વાદળડી છે, અને આ ઊભો પાક છે. આ ઊભો પાક અને આ વાસ, શેરડીના કાંઠા જેવો જે દેખાય છે તે વાસ છે. અને એમાંથી આ શ્રી કૃષ્ણ ભગવાન માટે વાસળડી ઉતારવામાં આવી છે, ઘડવામાં આવી છે. ચાલો જુઓ, આલુ એટલે આછી ભીનાશ ધરાવતું, ઉત્તરાદશ એટલે ઉત્તર દિશા, છલી વળવું ઉછળી ઉઠવું, મોલ એટલે પાક, મોતીડા અહીં મોતી જેવા એના ડુંડા, આ ડુંડા જુઓ મોતી જેવા. ચાલો હવે જુઓ શું છે અભ્યાસ છે. અભ્યાસ અને ત્યાર પછી છે સ્વાધ્યાય. તો વિદ્યાર્થી મિત્રો, અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નો તમારે જાતે કરવાના છે અને કાવ્ય એક વખત વાંચી તેનો અભ્યાસ કરવાનો છે. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આવતા પીરિયડમાં આપણે પાછા મળીશું.
ત્યાં સુધી સેફ રહો, સુરક્ષિત રહો અને તમે ભણતા રહો. આવજો.